વાહ, જંગલ સફારી ની મોજ. જો જંગલ માં તો હમણાં સમાચાર હતા કે આગળ એક સિંહ નું લોકેશન છે કીધું, એટલે અમે એ બાજુ જઈએ છીએ. હવે જોઈએ અમને સિંહ મળે છે કે કેમ. બાકી હમણાં જ ખબર પડી નહીં શિવા બાપા. જોતો જાઉં છું. બરોબર. સીન લોકેશન હમણાં અહીંયા હતું, પણ હવે ખબર નહીં ત્યાં ગાડબરા ચડી ગયા. પાછા હવે શોધમાં સિંહ, અત્યારે મળી જાય તો તમને લાઈવ બતાવું. સિંહ બ્લોગમાં પણ આપણે એને કેપ્ચર કરી લઈ. પેન પાંચ માર તો પણ મળી જાય તમને. બસ તમે મોજ કરાવો, જોર થી બોલતા જાઓ. સિંહ 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 મળે તો જ. મહેનત કરો. ધનસુખભાઈ તો ધનસુખભાઈ એમ ને. કઈ ઉપાધિ ના કરાય એવી ખોટી. પણ હું ક્યાં જાઉં? અરે અમારી ભેગા બેઠા હો, મોજ કરો ને. આપડે નાઈ લેવી ને ટેન્શન માટે. અંદર તો રહે જ ન ગઈ આપડે જે ફેરે ને એ એરિયામાં જ, બોર્ડર એરિયામાં જ. બતાવ્યું
આ નદી નું નામ શું છે? નદી નું નામ શું છે? નદી નું નામ હિરણ નદી. હિરણ નદી. હિરણ નદી એ આલો હિરણ ને કાઢા ઉતરું છું ને. હા, છોડું ના પૂછે આ ઉતરું. પછી અમિતાભ બચ્ચન શૂટિંગ કર્યું હતું ને, ગીર દેખાનો કૂદી સોમનાથ પાણી જાય, સોમનાથ આપણી વડે હિરણ નદી એ અત્યારે ગાંડી તો વહી જાય છે. આ નીચે ત્રણ ચાર નાલા છે, એમાંથી પાણી એકદમ ખાસ જાય છે. વિડીયોમાં જોઉં તમે, અહીંયા પાછળ નાલા છે, એમાંથી પાણી જાય છે, અહીંથી થઈ નીચે નીકળે છે એકદમ ખાસ. હા, હિરણ નદી પાછળ અમારી જંગલ સફારી ની ગાડી એમાં અમે આવ્યા છીએ. ગાડી અત્યારે સાફ સફાઈ આવે છે ગાડી ની. હવે આપડે આગળ ક્યાં લોકેશન જવાનું? પાણી એકદમ ખાસ જાય છે. હવે અઘરું છે જવું. તો અહીંયા હિરણ નદી માં ફોટા પાડ્યા. તો હવે આપણે ગાડી આગળ, હવે હિરણ માંથી પસાર થઈ ગયા છીએ, હવે આગળ નીકળીએ છીએ. આપણે આવજ ગોતવા માટે નીકળ્યા છીએ. હવે જંગલ આવશે તો કદાચ સિંહ જોવા મળે તો મળે. એ આબા અને ભાઈ જંગલ જ તો. હા, નીચે લંગ. હા હા, તું કોલા ઉપાધિ કરે. કપિન ભા ઉલે જેડા તું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જંગલ માં આગળ નીકળી ગયા છીએ. ને એ રહીને એ ચોપડા ફરતા ના જોઈએ. હવે શું તો ફરતો બોલા. આ બોલું ખરાબ ભા. Thank you.
થોડી વાર માટે આપણે ફોટા ફોટો પાડી લઈએ જંગલ માં એકદમ વચ્ચે રાખી છે ગાડી ને ઉભી. અત્યારે કેટલા છે સિંહ? આપણે તમે કીધું 600 770 એટલે સિંહ લાઇનસ બચ્ચા બુતી છે બરાબર. અને જંગલ 1422 સ્ક્વેર કિલોમીટર 1412 સ્ક્વેર કિલોમીટર બરાબર. અને જંગલ ફેલાઈ ગયેલા 4 જિલ્લામાં. હા કયા કયા જિલ્લા આવે એમાં? જુનાગઢ, ભાવનગર, સોમનાથ, પોરબંદર, દ્વારકા સુધી જંગલ સેન્ટીમીટર. સાસણ ગીર એમાં 258 કિલોમીટર ફરવા માટે રાખ્યું ટુરિઝમ ને આખું જંગલ ને 258 કિલોમીટર માં ફરી શકે બરાબર. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં કપાઈ ગયા હતા એટલે રીતે બંધ કરી દીધી ટ્રેન. 2.5 વર્ષ બંધ રહી ટ્રેન. આપણે હવે ક્યાં જઈએ છીએ? આપણે ઠેકાણે ઠેકાણે ટાઈમ થઈ ગયો પૂરો. હા ટાઈમ પડે છે. અંજો કારણ આવે ભાઈ રૂટ ચાલે અલગ રૂટ વેન પા આપણે જો અંદર ગયા ને અંદર કોઈ હિંમત ન કરે ભાઈ પાય રૂટ નક્કી હોય ને એ રૂટ આ તો આપડે હરખે હરખા થાય એ હિસાબે રૂટ લીધો. કેમ કે ખૂંચી જાય તો ધક્કા લાગી જાય. આપડે ફોર ગયા એટલે ધક્કા તો મારવો જ ન પડે બરાબર. મોમેડન 85% ખુલ્લું રાખી આવીએ કેમ કે આજે દિવાળી ને જંગલ ફાતા ગઈ આમ કોઈ મકાન નો બનાવ્યો છે. નમસ્કાર મિત્રો, તો આ એ ગાડી છે જેમાં હમણે આપણે જંગલ સફારીની આ ક્રમમાં કહી રહી આપણે એ ગીરના જંગલમાં એ આ ગાડી છે તે તમને બતાવું છું. આ ગાડી છે 4x4, ગમે એવો ગારો હોય, રોડ હોય, પાણી હોય, ગમે ત્યાં હાલી જાય એટલા માટે એકદમ સેફટી. અરે મનોજભાઈ